जय सच्चिदानंद। आप सौनी अंदर विराजेला परमात्मा ने अत्यंत भक्तिपूर्वक अभेद भावे नमस्कार नमस्कार नमस्कार। जय सच्चिदानंद। बधाने संभळाय छे ने? बराबर सारू सारू वधारे सारू संभळाय छे ने? એટલે સારી વાત વધારે સારી રીતે સમજાય પણ છે ને? કાલે સામાયિક કરી કે આનંદ થયો ને બધાને? દૂર દૂરથી પણ આપણું ઘર જોયું ને, અંદર જઈશું ત્યારે તો કેવી મજા આવશે દાદા કે ને? હું ઘરની બહાર નીકળતો જ નથી, તમને લાગ્યું હું બહાર આવ્યો ને વ્યવહાર પતાવ્યો? ના, અંદર રહીને જ બધું કામ પતાવી દઉં છું, આપણે એવું શીખીએ છીએ। આ ચાર જ દાડા હા, પછી વધારે બીજી તો એક્સિડન્ટ થઈ જાય આપણે। એટલે આ તો ધ્યેય આપણો આ છે, વર્તમાનમાં આપણે ફાઇલોને સંભાવે નિકાલ કરતાં કરતાં આગળ વધીશું। ચાલો આગળ વાંચીશું। જય સચિદાન। પાનું નંબર 25, કુદરતના કેટલાય એડજસ્ટમેન્ટ્સ। પ્રશ્ન કરતા, મૃત્યુ વખતે એક દેહ છોડતો હોય અને એ બીજા દેહમાં જતા પહેલાં ક્યાં કેટલો વખત અને કેવી રીતે રહે છે? બીજા દેહમાં જતા દરેક જીવને કેટલો વખત લાગે છે દાદાશ્રી? એનો સમય જ નથી લાગતો બિલકુલે, અહીં દેહમાં પણ હોય છે અને ત્યાં યોનિમાં શરૂ હોય છે। મરનારો અહીં વડોદરામાં અને યોનિ ત્યાં દિલ્હીમાં હોય તો એ યોનિમાં પણ હોય છે અને અહીં આ દેહમાં પણ હોય છે, એટલે આમાં ટાઈમ જ નથી। દેહ વગર સહેજવાર જુદો રહી શકે નહીં, એટ એ ટાઈમ બેઉ જગાએ અહીંથી ખેંચાય લાંબો થાય। તો પેલો કાર્મણ શરીર છે ને, એ મા બાપનો હિસાબ હોય ત્યાં ખેંચાઈ જાય છે ને, એની જોડે પોતે આંકડો ગાંડલેલો છે એટલે પોતાને ખેંચાવવું પડે, તો ત્યાં પહોંચીને પછી આ દેહ છોડે। હવે આ મૃત્યુ શું છે, મૃત્યુ પછી શું, મૃત્યુ વખતે શું, એનું રહસ્ય શોધવા માટે કેટલી બધી મથામણો થાય છે, ત્યારે આ દાદાએ સાદી ભાષામાં આપણને સમજાય એવું અને હકીકત અને મૂળ તીર્થંકર ભગવંતો એ બધું જોયેલી હકીકતો આપણને જેમ છે તેમ મળે છે કે આ આવું છે। અને એનાથી બે વસ્તુ આપણને, એક તો કે ભય રાખવાનો રહેતો નથી, હવે હું મરવાનો જ નથી, તેમ સવારના પહોરમાં કપડાં બદલીને નવા પહેરીએ ને તો કેટલો આનંદ થાય કે ફ્રેશ થઈ ગયો, તો આ છોડીને નવા પહેરવાના છે, એટલે આપણે તો કાયમના છીએ એક। એટલે ભય મરવાનો ગયો, દુઃખ ગયું, વેદના શોક બધું ગયું, અને બીજું જે રિલેટિવ વસ્તુઓ અહીં મૂકીને જતા રહેવાના, જેની માટે કકડાટ કરવાનો હોય સંભાવે નિકાલ કરી દેવાનો, પ્રોપર્ટી ને પૈસા ને દાગીનો ને ઘર ને વર ને વાઇફ ને છોકરાને કકડાટ નથી કરવો, એની નાટક પૂરો કરીને જે વખતે જે યોગ્ય હોય એવો નાટક કરવાનો, પણ અંદર રાગ દ્વેષ વગર એ આપણે સમજી લેવાનું ભાઈ। આ નહીં, આ 3 દિવસ આપણે કોઈ હોટલમાં રહ્યા હોય સત્સંગના નિમિત્તે, બીજા માટે નહીં, સત્સંગના નિમિત્તે શિબિર હોય ને, નહીં આ ઉદયપુર રહેલા કે ક્યાંક ક્યાંક બધા 3 દાડા આમ કેવું આમ ઘર જોડે મમતા થાય, કશું નહીં ભાઈ, આપણે 3 દાડા રહેવાનું જેવું છે, આપણે તો લાભ લઈએ છીએ ને સત્સંગનો, આપણને આવા મળ્યું ભાગ્યશાળી, 3 દાડા રહીશું અને પછી થોડું પાણી લીકેજ હોય કે કંઈક અરીસામાં થોડી ક્રેક પડી હોય, કશું નહીં, રિપેરિંગનું નામ જ ના લે, જોવે નહીં ને કે મારે શું લેવા દે, આ લોકોનું છે કે હોટલવાળાને કરવું હોય તો કરશે, એ તો મારે કંઈ લેવા દે, પણ કેવું આ મમતા વગર બોલો ભોગવટો નિરાતે ગાદીમાં સૂઈ જાય આખી રાત, સોફામાં છે સારા હા, કે છે સારું કરે સારું છે, બધું બોલો ભોગવે નિરાતે અને છતાંય મમતા વગર, આપણે એવું આ સંસારમાં 5-25 વર્ષ કાઢવા, પછી નહીં પણ કદાચ 50-80 વર્ષ કાઢવા, આપણે વધારે બોલો ને પોઝિટિવ બોલો શું વાંધો છે, હા 80-100 વર્ષ કાઢવાના, 150-200 થવાના નથી એ તો ખાતરી છે, એક્સટેન્શન તો મળતું નથી, તો શેને માટે આપણે કોઈ પણ રિલેટિવ બાબતો માટે કચકચ કરીએ, કકડાટ કરીએ? હા, પ્રેમથી સમાધાનપૂર્વક સમજાવી પટાવી વાતો ચિતો કરી નાટક પૂરા કરી આપણું મોક્ષનું કામ કાઢીને હેડતા થઈ જવાનું છે। એટલે આ બે બાજુથી બોલો, અંદરથી નિર્ભય અને બહારથી સંભાવે નિકાલ નાટક પૂરો કરી શકીએ, એટલે આ મૃત્યુના રહસ્યો જાણી લઈએ ને તો આપણને ભય રહે ને પછી। આગળ વાંચીશું, ઘણી બધી સરસ વાતો છે અને આમાં મૂળ વસ્તુ એ સમજવાની છે કે જે ભેગું થાય છે એ વિનાશી છે અને હું કાયમનો છું, તો એક
અવિનાશી વસ્તુ એ વિનાશી ચીજો માટે કકડાટ કરવાની ના હોય, એ ગેડ બેસાડી દેવાની છે. આ ભૂલ ક્યાં થાય છે? રાગ દ્વેષ, કારણ પોતાનું અવિનાશીપણું, અવિનાશી ઐશ્વર્ય, અનંત ઐશ્વર્ય ખ્યાલમાં નહીં રહેવાથી રિલેટિવ વસ્તુને પકડી એની માટે રાગ દ્વેષ અભાવ તિરસ્કાર મોહ એની માટે કચકચ કરી કરી અને આવતો ભાવ બાંધીએ છીએ. આ ફળ ડિસ્ચાર્જમાં આવી રહ્યું છે અને ડિસ્ચાર્જ બેટરીઓ મન વચન કાયની ફળ આપીને પૂરી થવાની જ છે, પણ આપણે નવો રાગ દ્વેષ કરીને આવતો ભાવ બગાડી નાખીએ. એ અંદરનું સુધારવાનો ભાગ આપણો ત્યાં સમજી લેવાનો, અહીંયા આપણે જાગૃત રહેવું છે. ઊભું થઈ જાય તેને આપણે અક્રમ વિજ્ઞાન કહે છે, આ ચારિત્રમો છે, એનો અહીં સંભાવે નિકાલ કરો. કહો રાગદ્વેષ મને નહીં દીપકને થયા છે, દીપક તું પ્રતિક્રમણ કર. વાત પૂરી, આપણે છૂટી ગયા. પ્રશ્ન કરતા, એટલે આ દેહ છોડવાનો અને બીજો દેહ ગ્રહણ કરવાનો એ બે વચ્ચે આમ કેટલો સમય લાગે? દાદાશ્રી, કશો જ સમય નહીં. અહીંયા પણ હોય, આ દેહમાંથી હજુ નીકળતો હોય અહીંથી, અને ત્યાં યોનિમાં પણ હાજર હોય, કારણ કે આ ટાઈમિંગ છે. વીર્ય અને રજનો સંયોગ હોય તે ઘડીએ અહીંથી દેહ છૂટવાનો હોય, ત્યાં પહેલો સંયોગ હોય, એ બધું ભેગું થાય ત્યારે અહીંથી જાય. મારો નંબર 26. નહીં તો એ અહીંથી જાય જ નહીં, કારણ કે અહીંથી જાય તો એ ત્યાં ખાય શું? ત્યાં યોનિમાં ગયો પણ ખોરાક ખાય શું? પુરુષનું વીર્ય અને માતાનું રજ એ બેવ જ હોય, એ આખું જતાની સાથે ભૂખનો માર્યો ખાઈ જાય છે અને ખાઈને પછી પિંડ બંધાય છે. બોલો હવે, આ બધું સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે ને? કેવું કુદરતી રચના છે. અહીંથી નીકળવું, ત્યાં ટાઈમિંગ મળવો, પેલું યુનિયન તૈયાર થયું હોય અને પાછું ગર્ભમાં એ ચૂસીને ગર્ભમાં પોતે બંધારણ ચાલુ થઈ જાય, પિંડ બંધાઈ જાય અને પાછું 9 મહિના એક્ઝેક્ટ પાછું એના હિસાબ પ્રમાણે જન્મ થાય. તે બાળકને એવી સરસ આંખો બાંખો ગોળમટોળ હોય, ગાલ બાલ બધા બધું એક્ઝેક્ટ બાબલું જન્મ ત્યારે. આ કેવી કરામત! પાછો એ જ હિસાબવાળો આવ્યો હે દાદાજી, પાછું બાબાને ત્યાં બાબો થઈને આવ્યા હોય પાછા, કે જે કાકાને કાઢી મૂક્યો એ ઘરમાં પગ નહીં મૂકવા દો, એ જ પાછો બાબાને ત્યાં બાબો થઈને આવે ને પાછો એને વાલ કરે મારો બાબો. હા, અને છોટે વ્હીલમાં એનું નામ લખીને જાય. હા, બોલો, આખું ઘરમાં પેશવા ના દેખાય, અત્યંત દ્વેષથી તિરસ્કાર કર્યો હોય, એ જ પાછું રાગથી એને બધું સોંપીને જાય પાછા. બોલો, આ વિચિત્રતા, એટલે આ બધું જન્મ થવો કેવી રીતે બધું થાય છે, કેવી રીતે ભેગા થાય છે, આ બધું જાણી રાખીએ ને તો આ સંસારની બાબતોમાં પછી મોહ ના થાય આપણને. એટલે અહીંથી નીકળતા એ વાર ના લાગે. હવે ત્યાં આગળ એવો ટાઈમ ના બેઠો હોય ને ત્યાં સુધી અહીં આગળ આ દેહમાં ઊં કર્યા કરે, કેમ નીકળતા નથી? જલ્દી જાઓ ને કહીએ ત્યારે કહેશે, ના હજુ તૈયારી નથી ત્યાં થયેલી. એટલે છેલ્લી ઘડીએ ઊં કરે છે ને, ત્યાં આગળ એડજસ્ટ થાય ત્યાર પછી અહીંથી નીકળે, પણ નીકળે ત્યારે ત્યાં આગળ પદ્ધતિસર હોય. હવે દાદાનું હા કહે ને કે આ જતા રહેશે, મારું શું થશે, એ બધી ચિંતામાં નતા. શું બને છે એનું એટલું બધું વિવરણ એમણે કર્યું ને, અને પછી હકીકત બધી જડી અને કહે ને કે જેમ છે તેમ આપણને પ્રાપ્ત થાય છે. પણ આ બધું કહે ને કે એમનું ચિત્ત આમાંનું હતું કે મારું શું થશે, મારું ચતુર્યું, મારો મોહ, મારી વસ્તુઓ, ચિત્ત, કોઈ સંસારી બાબતમાં એમનું ચિત્ત હતું નહીં. આ જગતની હકીકત શું છે, આત્માનું શું થતું હશે, આત્મા જોડે કર્મોનું કેવી રીતે થતું હશે, એ રહસ્ય શોધવામાં જ ભવોભવથી એ રહસ્ય શોધતા હતા અને છેવટે શોધી કાઢ્યું અને આખું જેમ છે તેમ જગતને ખુલ્લું કર્યું. અને આ દાદાની વિશેષતા કઈ છે? બોલો, વાતચીતના પ્રયોગવાળી વાત. હવે પેલા છેલ્લી ઘડીએ ચાલતું હોય ને તો એને જાણે એના આત્મા જોડે વાતચીત ના કરતા હોય, એવું ટોકેટિંગ લેંગ્વેજ છે, વાતચીતવાળો પ્રયોગવાળી. કેમ જતા નથી, નીકળો ને? તો કે ના, મારે ત્યાં તૈયારી થયેલી નથી. હવે એ જ્યારે બોલે છે ને ત્યારે આ જ્યારે વાત કરે ને ત્યારે એકદમ નિષ્પક્ષપાતી થઈ જાય, એટલે મહીથી જ જવાબ જે આવે છે ને ત્યારે જાણે એની અંદર શું હોય ને એવો જવાબ, અથવા તો આ જે હકીકત જે હોય ને એના પડઘા પડે રૂપે અંદર, પડઘા રૂપે અંદર પડે. જેમ દાદા કહે છે ને કે અમે 1928માં સિનેમા આવ્યું ત્યારે અમને થાય કે આ શું થશે, પછી બહુ વિચારણા કરતા હતા તો મહીથી જવાબ આપ્યો, શું થશે એવું મહી પૂછે તો મહીથી ઓટોમેટિક જવાબ આપે. હવે એ જવાબ તો કે કુદરતી રચના, એનો ટાઈમિંગ એવો થાય ને મહીથી જવાબ પ્રગટ થાય, એટલે સહજ આખું શું જ પડે અને પછી ભવિષ્યના શું બનવાના બધા પડઘાય પડે. કહો આવું પોઝિટિવ છે માટે બન્યું, એ કરેક્ટ છે, પણ આવું બધું એમનું સહજ દશા, કોઈ બુદ્ધિના ડખાવાળું નહીં,
અને આ વાતચીતનો પ્રયોગ કહે ને કે કેમ જતા નથી તો કે ત્યાં તૈયાર, તો એ જવાબ જ અહીંથી આવે ને એમને સમજાઈ જાય કે આ ત્યાં ટાઈમિંગ પાક્યો નથી, અહીં પાકશે એટલે અહીંથી નીકળી જશે. એટલે કેવું આમ એ અંદરની સ્થિતિ એ પોતે જેવું વર્તે છે, પોતે જેવું અનુભવે છે, એવું શબ્દો દ્વારા આપણને ખુલ્લું કરી આપે છે. હેડિંગ: જિંદગીના સરવૈયા પ્રમાણે ગતિ. પ્રશ્ન કરતા: મરતા પહેલાં જેવી વાસના હોય એ રૂપે જન્મ થાય છે ને? દાદાશ્રી: હા, એ વાસના આપણા લોકો જે કહે છે ને કે મરતા પહેલાં આવી વાસના હતી, પણ એ વાસના કંઈ લાવી લવાતી નથી. એ તો સરવૈયું છે આખી જિંદગીનું. આખી જિંદગી જે તમે કર્યું ને એનું મરતી ઘડીએ છેલ્લો કલાક હોય છે ત્યારે સરવૈયું આવે છે, અને સરવૈયા પ્રમાણે એની ગતિ થઈ જાય છે. એટલે આ લોકોએ શોધી કાઢ્યું કે વાસના પ્રમાણે ગતિ થાય છે. કૃષ્ણ ભગવાને લખ્યું કે યા મતિ સા ગતિ, પણ એ મતિ છેલ્લી ઘડી આવી થઈ કેમ? તો આખી જિંદગીના જે કર્મો બાંધ્યા હતા એનું સરવૈયું આવે. જેમ 31 માર્ચે તો કે આખું વર્ષ જે ધંધો કર્યો એ પ્રોફિટ લોસ એનું સરવૈયું બેલેન્સ શીટ આવે, અને બેલેન્સ શીટ પ્રમાણે ખબર પડે કે આ પ્રોફિટમાં છે કે લોસમાં છે કે દેવાદાર થઈ ગયા કે ખૂબ કમાયા. એ ક્રેડિટ વધે તો દેવગતિ જાય, ક્રેડિટ ઓછી ડેબિટ ઓછી, ક્રેડિટ થોડી વધારે હોય તો મનુષ્યમાં આવે, નહીં તો વધારે ડેબિટ હોય તો જાનવરમાં જાય, ભારે નાદારી નીકળે તો નરકે જાય. તો કે આખી જિંદગીનું સરવૈયું છેલ્લો કલાક પોતે વાંચે છે. લોકો કે રમ બોલો, એટલે પણ મને ઘણી પોતાનું સરવૈયું વાંચવામાં પડેલા હોય, ક્યાં જવાની ગતિ, એટલે એમાં અંદર ભોગવટામાં હોય. લોકો ભગવાન નામ લોન ખરેખર છેલ્લી ઘડે બહુ હલાવાય નહીં. આપણે બહુ ત્યારે શુદ્ધાત્મા બોલાવીએ છીએ ને, દાદા ભગવાનના અસીમ જે જયકાર, તે મય બધું પહોંચી જાય. એને સ્વીકાર થાય, આ બધું કહે તમને કંઈ યાદ આવે છે, કંઈ મો તો કહી દો, જે તમારી ઈચ્છા હોય પૂરી એ કશું ઘોંઘાટ કરવો ના જોઈએ. એમને ઘોંઘાટ લાગે બધો કે આ બધું શું ઘોંઘાટ કરે છે, એટલે એને બધું કે ભાઈ ભગવાનનું આપણે બોલ્યા કરીએ, દાદા ભગવાન એમને સિમંદર સ્વામીનું શરણું મળે, મોક્ષ ગતિ પામે, એ તમે શુદ્ધાત્મા છો બોલ્યા કરજો, એવું બધું બોલો તો એને મેં શાંતિ લાગે. પણ આ છેલ્લી ઘડીએ આખી જિંદગીનું સરવૈયું આવતું હોય છે. આપણા મહાત્માઓને તો સંસારમાં ભટકવા નહીં આવે, શું ગભરાશો નહીં. અહીંથી મહાવિદ્ય ક્ષેત્રે વે ટુ મહાવિદ્ય ક્ષેત્ર વાળા વતલા સ્ટેશનો હશે 1-2-3, પણ ત્યાં જઈને ઊભા રહીશું આપણે. નહીં કંઈ ફરવું નથી ને બીજી 4 ગતિમાં. હા, એ પાકો નિશ્ચય કરવાનો આપણે જોરદાર, ના હવે આવતે બહુ મહાવિદ્ય ક્ષેત્રે ને ત્યાંથી મોક્ષે જ જવું છે. અને એટલે આપણે અહીંયા આખો દાડો રોજ આપણે લાગે ને 1-2 દાડો ઝઘડો કરી લઈશું પછી પ્રતિક્રમણ કરીને તોય નાખીશું, ના એ છેલ્લે દાડે સર્વૈયા આમ કહેશે તમારી આ બેલેન્સ શીટ બાકી છે પાછા આવો. તો આપણે મૂર્ખ બનીએ, હવે આપણે ઝઘડા કરીને રાગદ્વેષ કરીને કરમ બાંધીને પાછું અહીંયા કોટાવા આવ્યા. એટલે રોજે રોજ જાગ્રત રહેવું પડશે. જાગ્રત એટલે એવું જાગ્રત કે ભાઈ આનું એન્ડ રિઝલ્ટ શું, મારે ત્યાં જતા મને રોકશે તો મારે આ જોઈતું નથી. હા, સમાધાનપૂર્વક સંભાવે નિકાલ કરો. એટલે આ જાગૃતિ નિરંતરની રાખવી એ આપણો પુરુષાર્થ છે, અને આપણે ધ્યેય પ્રમાણે ચાલવું છે આપણે. પ્રશ્ન દિવાઈ, આમાં જે ઉપર ભૂખની ને આ જે ખાવાની વાત થઈ તો એમાં એને ઇફેક્ટિવ બોડી તો હતી જ નથી, અહીંથી કોઝલ બોડી ને આત્મા ને ઇલેક્ટ્રિકલ બોડી જ જાય છે, તો એ ખાવાનું એ શું કહે છે? એ શું કહેવા માગે છે કે નહીં અંદર કોઈ પણ જાતનો ખોરાક ઊભો થાય ને એટલે એવા જીવો ઉત્પન્ન થાય છે ને, કે આ એવું છે ને એકલું રજ હોય તો જીવ ના આવે, એ જુદો જીતને જીવો આવે, એકલું વીર્ય હોય તો જુદા જીવો આવે, અને આ બે ભેગું થઈને ફર્ટિલાઇઝ થયું ને એટલે એનો ખોરાકવાળો જીવ આ હોય છે, કે અહીંથી આ દેહ છોડે અને કાર્બન શરીર એવું હોય છે કે એનો આ ચૂસી લે છે આખું, એ ચૂસી લે ને દાદા કે ભૂખનો માર્યો ખાઈ લે. કારણ શું છે? કારણ શરીર, ઇલેક્ટ્રિકલ બોડી અને શુદ્ધ આત્મા પ્યોર સોલ. એક ઇલેક્ટ્રિકલ બોડી છે ને એ ભૂખ લાગે, તરસ લાગે, એ બધું જ એમાં છે, બધું એ સૂક્ષ્મ છે, અને એ ભૂખ એ ચૂસી લે છે આખો. અને પછી આ કારણ શરીર છે ને એ કારણ શરીરના આધારે જ એ જગ્યાએ પહોંચે છે, અને એ પરમાણુ પછી વપરાઈ અને પેલું બંધારણ ચાલુ થયું, અને પછી રોજે રોજનું ફૂડ મળતું જાય, એના આધારે ગ્રોથ થતો જાય, અને પછી જન્મે ત્યાર પછી પેલું ત્યાં સુધી પેલું રેડી થાય છે, કોઝલ બોડીમાંથી ઇફેક્ટિવ આપવા માટે રેડી થતું જાય. જન્મ્યો, શ્વાસ ચાલુ થયા ત્યારથી ઇફેક્ટિવ બોડી ફળ આપતી થાય. એટલે આ એક્ઝેક્ટ સાયન્ટિફિક અને એવી સૂક્ષ્મ શોધખોળ છે કે દાદા કે ને કોઝલ બોડીના પરમાણુ ક્યાં પૂરા થાય છે, નવા પરમાણુ કેવી રીતે પેસે છે, અને સ્થૂળ પેશી અને સૂક્ષ્મ ભોગવાતું
ખલાસ થાય છે. એક્ઝેક્ટ એમણે સૂક્ષ્મ વિજ્ઞાન ખુલ્લું કર્યું છે આખું. એટલે આ ભૂખ એટલે શબ્દ કે ને, કોઝ ઇલેક્ટ્રિકલ બોડી છે ને, એ બધું ચૂસી જ લે છે આખું. એની હાજરી એવું છે ને, એમાં બધી ભૂખ લાગે, તરસ લાગે, સર્ક્યુલેશન. પણ મૂળ એ ઇલેક્ટ્રિસિટી જેવું છે. એનાથી સર્ક્યુલેશન થાય, એનાથી ડાયજેશન થાય, એનાથી રેસ્પિરેશન થાય, એનાથી ફિલ્ટર થાય, એનાથી કોમ્પ્રેસર ને પ્રેશર ને વેક્યુમ ને બધું મશીનરીને ઇલેક્ટ્રિસિટી જોઈએ ને, એવું ઇલેક્ટ્રિકલ બોડી ઇલેક્ટ્રિસિટી જેવું કામ કરે છે. અને એના આધારે આ બધું સર્ક્યુલેશન ને બધું જ થાય છે. અને એના આધારે પેલું ભૂખો લાગે, અને ઇલેક્ટ્રિસિટી હોય તો શોકે લાગે ને, તે ક્રોધના શોકે ઇલેક્ટ્રિસિટીથી. મોહ થાય તે આકર્ષણ ઇલેક્ટ્રિસિટીની બોડી, ઇલેક્ટ્રિસિટી વધર થાય જ નહીં બધું. એટલે ઇલેક્ટ્રિકલ બોડી બહુ જબરજસ્ત કામ કરે છે. પણ એ શેના જેવું છે નહીં. આ લોકો આ તો એક એક્ઝામ્પલ કહું, આ ડ્રોઈંગ હોય છે ને, નહીં પેલું આમાં મલાવે ને, એટલે ત્યાં પછી મોટા સ્કેલ પર ડ્રોઈંગ થયા આગળ, તો ઇલેક્ટ્રિસિટીથી ત્યાં જાય નહીં. અહીંયા સ્કેચ પર હોય છે ને એવું કંઈક, તો અહીંયા શું થાય છે, આત્માના ભાવો અંદર થાય છે પોતાના દ્રવ્યમાં જ, પોતાના પ્રદેશમાં જ. અને આ ઇલેક્ટ્રિકલ બોડીથી પછી પાસ ઓન થઈ જળ તત્વમાં બધું પહોંચે છે, અને પછી જળ તત્વ ઇફેક્ટિવ થયા કરે છે. એટલે કોઝિસ રૂપે પહેલાં ચાર્જ થાય છે, પછી ઇફેક્ટ વખતે ઇફેક્ટ આપે છે ને, ત્યારે ઇલેક્ટ્રિક થ્રુ પાછું પોતાને અડે છે. એટલે બેવનો ઓલો સાંધો ઇલેક્ટ્રિકલ બોડી જેવો છે, કે બધી અસરો અહીંથી ત્યાં થ્રુ જાય છે, ત્યાંથી અસરો થ્રુ આવે છે. હવે આપણે જાગૃત થઈ જઈએ કે આ ઇફેક્ટ આવીને ઇફેક્ટને જાણનાર તેટલો જ આપણો ભાગ છે, તો કોઝિસ નવા બગડે નહીં. એ તો અજ્ઞાનતામાં ઇફેક્ટમાં પાછી નવા કોઝિસ થઈ જાય, મને જ થયું, હું જ છું આ. એટલે આ ઇલેક્ટ્રિકલ બોડી બધું પાસોને કરે, પાછું આવે, બધી અસરો ભોગવટો બધું આત્માને ત્યાં. અને એવી એ છે પાછું કે બીજો આત્મા પેસીએ ના શકે, આ આત્માને બીજો આત્માનું સીધું કહે ને, કે જેમ આપણા ઘરમાં બીજા બે ચાર જણા રહેવા આવે, તો કે આ દેહમાં બીજો રહી ના શકે, એક જ આત્મા હોય. બીજા રહે છે એ કર્મોના, પેલા કૃમિ ને એ બધું આવે, વાયરસ બધું, એ તો ફળ આપીને જતા રહેવા આવે, હિસાબવાળા મહેમાનો બધા કહેવાય. માલિક એક જ આત્મા. એટલે ઇલેક્ટ્રિકલ બોડીની આમાં દાદાએ ઘણી વાતો મૂકી છે, આમાં આવશે આપણને. આમાં બીજો ક્વેશ્ચન કે ઘણી વાર છે ને કે એક જ માતાના ઉદરમાં બે કે ત્રણ ગર્ભ હોય, એ બધું જુદા હિસાબવાળા, એ તો આવે ને બધા એક સાથે, તો આવે જ ને બધા. ત્રણ શું, છ છ જન્મે છોકરા એ ગર્ભમાં આવ્યા છે, પણ માલિક તો એક જ કહેવાય ને, માં એક જ, એટલે એ માલિક એક જ હોય. પછી બધા આવીને જતા રહે પાછું, એ નવ મહિના જ ને રેસિડન્સ એમનો મહેમાન, પછી તો પછી બહારના ઘરમાં રહેવાના. પણ એ પાછો આત્મા એના દેહનો માલિકની અંદર એક જ આત્મા. એટલે ત્યાં પછી પેલા જોડીઓ બંધાય છે ને બધું હિસાબવાળું હોય, એ જુદું, પછી કાપી જુદા પડે ને. એટલે ત્યાં એવું હશે કે રજ અને, એટલે બધું ઘણું ચાર યુવા રેડી થઈ ગયા હોય, પછી ચારમાં એ બધું હોય છે. આ ડૉક્ટરની ભાષામાં આપણે એટલું સમજવાનું કે ભાઈ ચારવાળા હિસાબવાળા એ ગર્ભમાં આવ્યા, કે તારે ડૉક્ટરી સાયન્સ જાણવું છે. એ આ લોકોને મળી લેજે ને, બધા કહે છે, આ બધા સિરીઝભાઈને બધા જણાવી દેશે, અનુપને પૂછી લેજે. ચાલો આગળ. ખાલી પૂછ્યું હતું કે આ જે સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ કહે છે, તો ત્યાં હિંસા કેવી રીતના કનેક્ટ થાય છે? હિંસા, હિંસા જે આખું, હિંસા તો હિંસા જુદી વસ્તુ છે. હિંસા તો આ ભોગવે છે ને, અને પોતે ખુશ થાય છે કે મેં મજા કરી. એ ભોગવવામાં પેલી હિંસા થાય છે. અમુક જીવો આમાં કેવું છે કે સ્ત્રીના શરીરમાંય જીવો ઉત્પાદન થયા કરતા હોય છે, અને પુરુષના વીર્યમાંય જીવો ઉત્પાદન થયા કરતા હોય છે, અને એ બેઉ પાછા મરી જાય છે આ ભોગ ભોગવે ત્યારે. હવે એમાં એ પોતે સુખ લીધું એનો ગુનો ચોંટે છે આ હિંસાના. એટલે એ જ ને, જે જીવો મરી ગયા એટલે પાપ તો લાગ્યું જ ને, પોતે મજા પોતે લીધી, નહીં તો કંઈ મજા લેવા ના ગયો તો કોઈ મરવાનું નહોતા. એની કાળે મરત, પણ પોતાની મજાથી મર્યા એટલે ગુનો ચોંટ્યો. આ કોઈ પણ આ નહીં, અળસિયા બધા તમે ખાયણી દસ્તામ ખાયણીમાં ભરો તે અમુક કાળે મરી જવાના હોય. પણ આપણે દસ્તો માર માર કરીએ એટલે પેલા મરે, એટલે ગુનો ચોંટે આપણે કે તમે કેમ મારી નાખ્યા. એટલે આ જીવો વેર વાળે પછી, એટલે આ બધા રોગો બોગો બધું દંડ આપે છે ને, ત્યાં બધા જીવો અમુક જાતના શરીરમાં ઊભા થઈને બરોબર દુઃખ આપે. બરોબર આપણે સુખના રીપેમેન્ટ રૂપે રોગો થઈને દુઃખ આપે, પણ મૂળ જીવોના હિસાબવાળું જગત છે. એટલે સ્ત્રીના શરીરમાં જુદા જીવો ઉત્પન્ન થાય, પુરુષના વીર્યમાં જુદા ઉત્પન્ન થાય, અને બે ભેગા મળે ને ત્યારે જે યુનિયન થયું એમાં જીવા જુદો જીવ ઉત્પન્ન થાય, અને એક ગર્ભ તરીકે ચાર ગર્ભમાંથી ગમે ત્યાંથી આવી ગર્ભમાં બાળક તરીકે સ્થાન પામે. એ જુદું પાછું, એક હોય બે હોય. આ લોકો તો એમ કે 900,000 જીવો ઉત્પન્ન થઈ શકે એવી એ સ્ત્રીનું શરીરમાં છે. બોલો, એ વિષય ભોગ થયા પછી 900,000
સંઘની પંચેન્દ્રિય જીવ ઉત્પન્ન થાય એવું શાસ્ત્રમાં વર્ણન છે. હવે એક જીવ તો એકાદ રહે, નહીં તો ઘણા ખરા મરી જ જાય છે. એક જીવ્યો એ જન્મે છે, એક કે બે ત્રણ ચાર જે, નહીં તો ઘણા ખરા દરેક ભોગમાં મરે જ છે, ઉત્પન્ન થાય અને મરી જાય. બોલો. અને એ મરી ગયાનો ગુનો પાછો પોતાને લાગે કે કેમ ભોગવ્યા વગર પણ એ જીવ તો મરી જ જવાના છે, મરી જાય, એનો ગુનો જુદો છે. એટલે જે કરોડો જીવોની હિંસા કે જે ભાવ અંદરના ભોગવવાની વૃત્તિ સાથે કનેક્ટેડ છે, એની સાથે છે, એ પોતે મજા લીધી એનો ગુનો આવ્યો. બાકી એ તો જીવો ઉત્પન્ન થાય ને મરે, આ બધું થૂંકમાં એ જીવ ઉત્પન્ન થાય, આપણે થૂક્યા ને તો એ જીવ ઉત્પન્ન થઈને મરવાના એમાં. એટલે આ શાસ્ત્રકાર તો બહુ ઝીણું કાઢ્યું છે કે ભાઈ તમે આવું નુકસાન ના થાય જ્યાં જાગૃતિ રાખજો, ના સંડાસમાં ઉત્પન્ન થાય, પેશાબમાં આ લીટ કાઢો તો ઉત્પન્ન, બધું જીવોનું જ જગત છે, બધું જ્યાં જરાક પડ્યું એટલે જીવ ઉત્પન્ન થઈ જ જાય. હવે આમાં શું, જે માલિક થાય ને એને ગુના ચોંટે. તમે કહો કે હું, એટલે આપણે કહે હું દીપક છું તો મને ગુના ચોંટશે, હું શુદ્ધાત્મા છું તો ગુનો નહીં ચોંટે. એ તો હિંસાનો દરિયામાં હિંસા થયા જ કરે, સમુદ્ર એવો છે ને, હિંસા થયા જ કરે. એટલે હું શુદ્ધાત્મા છું તો અહિંસા, હિંસાના દરિયામાં અહિંસક પદ કહેવાય છે. અને નહીં તો પેલું હું ચંદુ બોલ્યા કે હિંસા થઈ ગઈ, પછી દેહથી જે જે હિંસા થાય એનો માલિક પોતે. જેમ ગાડીથી માણસો કચડાઈ ગયા અને ડ્રાઈવરે ચલાવતો હતો તો કે ભાઈ તે ચલાવીને તે માર્યા એટલે તને ગુનો લાગશે, અને ગાડીમાં માલિક જ ના હોય તો પછી ગુનો ના લાગે. આ માલિકને ગુના લાગે છે અને એ આપણે હવે છૂટા પડી ગયા, ના હું જુદો છું. અને આ એટલે પાંચ આજ્ઞા આપણને અહિંસક પદમાં રાખે છે, કચાશને લીધે ચૂકી જાય એના પ્રતિકોણ કરીને પાછા આવીએ છીએ. એટલે આ બધો વ્યવહાર હાલવું છે. એટલે આ લોકો સંયમમાં ઘાલી દે ને ભાઈ ઓછું ચાલજો ને આટલું બંધારણ કરજો ને આટલો નિયમ લો, આપણે એ બધું કણી દેહાદ્યાસવાળા થઈને નિયમ પાળવા પડે છે અને આપણે આત્મારૂપ થઈને સંભાવે નિકાલ કરી દઈએ છીએ. એટલે બહુ મોટું અક્રમ વિજ્ઞાન. એટલે એક બે ત્રણ અવતારે મોક્ષે જવાનું દાદા કહી શકે છે, તમે શુદ્ધ ઉપયોગવાળા થયા એ તમને ગુનો નહીં ચોંટે હિંસાના દરિયામાં. જૈન શાસ્ત્રમાં કેમ કે ને કે કરોડો જીવોની હિંસા થાય, તો એ આપણા અક્રમ થકી આપણે એમ સમજાય છે કે ભાવથી આખી હિંસા થાય છે ને કે અંદરના ભોગવવાની વૃત્તિથી હિંસા થાય છે. ના, એ વૃત્તિ તો વૃત્તિ છે, આ ભોગ્યું સ્થૂળ ક્રિયાથી હિંસા થાય છે. સ્થૂળ ક્રિયામાં હિંસા જ છે, કરોડો જીવોની હિંસા. આ લોકો આજના ડૉક્ટરોએ શોધી કાઢ્યું કે હિંસા તો છે જીવોની. પણ આપણે હવે શું છે કે આ પદમાં રહેવા માગીએ કે હું શુદ્ધાત્માને બધું રિલેટિવ બધું ફાઇલ વનનું છે, મારું નથી, તો આપણે સેફ સાઈડમાં આવી ગયા. પછી દીપાભાઈ બીજો એક જરા ખુલાસો કરશો કે આપણે જ્યારે એવું કહીએ છીએ કે અવગત્ય જીવ જ્યારે બીજા દેહમાં પ્રવેશ કરી અને ખોરાક ધારણ કરે છે તો કે એ ઇલેક્ટ્રિકલ બોડીથી થાય છે? ના, એને એને કોઝલ બોડી ઇલેક્ટ્રિકલ બોડી હોય ને, પણ ઇલેક્ટ્રિકલ બોડી હોય એટલે પેલું થયા કરે, વૃત્તિઓ બધી ઊભી થાય ને ભોગવે ત્યારે ચૂસાઈ જાય રસ, અને કૂચો બધું પહેલાંના પેટમાં રહે, પછી એને 40 લાડવા ખાધા હોય ને તો રસ બધું પેલા પ્રેતાત્મા લઈ જાય ને પહેલાંને બધું કૂચો રહે ને પછી એને ટોયલેટ જવું પડે. શું થાય પછી? એટલે એટ એ ટાઈમ એ રસ ચૂસી શકે પછી? હા, એટ એ ટાઈમ ચૂસી લે, જતું ચૂસીને રસ ચૂસીને જતા રહે, પછી ઝાડ પર સૂઈ જાય નિરાતે. એ 4-5 દાડા 15 દાડા રહે નિરાત, પાછો ભૂખ લાગે એટલે. પણ વેર જેને સાથે રાગદ્વેષનો હિસાબ હોય ને એની પાસે આવે, અને વેરનો હિસાબ હોય તો દુઃખ આપે ને પોતાનું ભોગવીને જતો રહે, અને રાગનો હિસાબ હોય તો હેલ્પ કરીને પાછું પોતાને લાડવા તો ખાઈ જાય કે જે એને ચા પાણી ભાવતા હોય, શાકભાગ પેલું પૂરીને ચા ને ખાવું હોય બધું ખાઈ, પણ એને સુખ આપીને જતા રહે. રાગવાળા સુખ આપે, દ્વેષવાળા દુઃખ આપે. હા, કળિયુગમાં તો વધારે પડતા દ્વેષવાળા. પણ એટલે આ કોઈનું નામ ના લેવા જેવું, ખબર છે? મરીને પાછો દંડ આવે નહીં. ઘણા હસબન્ડ દુઃખ આપતો હોય ને તો પેલા હું તને ભૂતળી થઈને નહીં છોડું કે આવતો, પછી આવું ચિત્રેલું કે છોડે કે પછી. એટલે આ બધું જોખમવાળું છે. એક ભાવ બગાડીએ ને કુદરતમાં જમા થાય છે અને વ્યવસ્થિત પછી એવા અવતાર આપી શકે. આ તો ટકતા નથી એટલે ઉડી જાય છે, પણ નહીં તો ટકે ને 5-50 વખત થઈ ગયું ને કે ના ના હું કરીશ તો જ આમ, તો આવતો અવતાર પછી બંધાઈ જાય. એટલે આપણે બધું ભૂસી નાખવા માગીએ છીએ કે ભાઈ ચોખ્ખો ભૂસી નાખો, ચોખ્ખું કરી નાખો. આ ફરી આ સંસારમાં પેસવા જેવું નથી, મહાવિદ્ય ક્ષેત્રે જતા રહેવું છે સિમંદર સ્વામીના શરણમાં. પછી પ્રશ્ન કરતા, મૃત્યુ પછી બધા કંઈ મનુષ્ય રૂપે જન્મતા નથી, કોઈ કૂતરા ગાય પણ થાય છે દાદાશ્રી? હા, એની પાછળ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે, વૈજ્ઞાનિક કારણો બધા ભેગા થાય છે.
આમાં આનો કોઈ કરતા નથી કે ભગવાને આ કર્યું નથી અને તમે એ કર્યું નથી, તમે ફક્ત માનો છો કે મેં આ કર્યું એટલે આવતો ભાવ ઉત્પન્ન થાય છે. આ બે વાક્ય આખો સાર વાત છે. ભગવાને આ કર્યું નથી, તમે આ કર્યું નથી, તમે માનો છો કે મેં આ કર્યું એટલે તમારી માટે આવતો ભાવ બંધાય છે. એટલે આ બદલો પેલો અહંકાર કહો કે હું કહો કે ડેવલપ થતો હું, ભગવાન એટલે મૂળ આત્મા, એટલે ભગવાન તો આમાં સાવ વિતરાગ જ રહ્યા છે. આખા સંસારની બિગિનિંગથી નિર્વાણ થતાં સુધી એવા ને એવા જ રહ્યા છે. પછી આ હું જેમ સોનું એવું ને એવું જોઈએ, પણ સોનું જો જીવતું હોય ને તો એ શું કહેશે, આ ખોખું તે જ હું છું. એટલે પછી ભાન કરે તું નહીં તો કે હું બંગડી તે હું છું, તો કે એ તું નહીં, તો કે હું વાળી શકાય એવો હું છું, તો કે ના એ તું નહીં, સોનું હું છું, તો કે એ હું છું. એટલે હું છું એનું ભાન એને ભાન થાય છે, પણ એ પેલું બહારનું ભાન હોય છે સંસારમાં. પછી ઠેઠ એને ભાન કરાય કે ના આત્મા તે તું, ત્યારે એને ભાન થાય. બાકી આત્મા સોનું એવું ને એવું રે, બગડ્યું નથી ને બગડતું નથી ને, એટલે ગાઢ ગડામણ થાય છે ત્યારે સોનાને કંઈ નુકસાન થતું નથી. આ બિલીફવાળો ભાગ દુઃખી થાય, સુખી થાય, આનંદ ભોગવે, દુઃખ ભોગવે. હવે એ ભાગને આપણને ભાન કરાવી દે, તમે સોનું છો, શુદ્ધાત્મા છો, મૂળ આત્મા તે તમારું સ્વરૂપ છે. એટલે હવે નવો મેં કર્યું એ ભાવ છૂટતો જાય, નવું કર્મ બંધાતું અટકી જાય. પણ આ રહસ્ય અહીંયા છે, આ દાદાને આ જડ્યું છે. લોકો કહે ને કરતા ભાવ છોડી દેવાનો, પણ છોડીને પછી અકર્તા થાય સી રીતે પાછો પોતાય? એટલે કરે છે કોણે દેખાડ્યું અને આપણું મૂળ સ્વરૂપ શું છે એ દેખાડ્યું, પછી કરતા પણ એક્ઝેક્ટ છૂટી જાય. એટલે કહે ને કે જેમ હું છું એનાથી કર્મ બંધાય છે, એવું મેં કર્યું એ બીજો ભાગ છે. એટલે ભગવાને કરતા નથી, પોતે કરતો નથી, અને પોતાને રોંગ બિલીફ બેસી ગઈ છે હું કરું છું, એ બિલીફ જ રોંગ બેઠી, બાકી થઈ રહ્યું છે ઇટ હેપન્સ સાયન્ટિફિક સરકમસ્ટન્સ એવિડન્સથી. એટલે આ જ રહસ્ય જો જાગૃતિમાં રાખો, આ બિલીફ જ રોંગ બેઠી છે એ ઉપાડી શકાય છે. આ પ્રજ્ઞા શક્તિ આપણને જાગૃતિ આપે છે, હે તમે કર્યું એ વ્યવસ્થિત, તમે વ્યવસ્થિત, તમે અકર્તા, તમે શુદ્ધાત્મા પદમાં આવી જાઓ. એટલે કરતાપણાની ભ્રાંતિ એટલે અજાગૃતિથી ઊંધા પરિણામ ઊભા થાય, પ્રજ્ઞા શક્તિ ચેતવે એને પાછું ફેરવી નાખે, એટલે આપણે છૂટતા છીએ. કહે છે ને જ્યારથી તમારી માન્યતા તૂટી જશે, આત્માની માન્યતા શબ્દ વાપરતા થાય, તમારી માન્યતા તમને, એટલે દાદા તમે એને પોતે આ એવા શબ્દો મૂકે છે ને જે વચલાને પહોંચે છે. પછી જ્યારથી તમારી આ મૃત્યુનો ભય કેવી રીતના છૂટી જાય? આ છૂટ્યો જ ને વળી, અને આ કપડાં બદલતી વખતે ડર લાગે છે કે હવે સમજણથી બીજું મળે છે મને, એટલે મને કંઈ ડરવાનું રહ્યું જ નહીં. અને એક વસ્તુ ચોક્કસ છે, જ્ઞાનીઓ મરતા જ નથી. તમે જ્ઞાની થયા મરવાના જ નથી, અજ્ઞાનીઓ મર્યા વગર રહેતા નથી, ક્ષણે ક્ષણે ભાવ મરણમાં મરી જ રહ્યો બિચારો. એટલે આપણે એ પોતાની જાતને ઓળખી લેવાનું કે ભાઈ મરવાનું જીવવાનું એ અવસ્થાના ઉત્પન્ન થાય એવી નાશ થાય છે. અવસ્થાને જાણનારો મર્યો કેવી રીતે કહેવાય? નહીં આ વાદળા ખસ્યા, મેઘધનુષ થયું ને પછી મેઘધનુષ જતું રહ્યું, એ જોનારો તો કાયમનો જ ને. એટલે આ વિનાશી વસ્તુનો વિનાશ થનારો જોતો હોય છે એ પોતે અવિનાશી છે એવું સમજી લેવા, કે મારું સ્વરૂપ અવિનાશી છે, હું મરવા. અવિનાશીનું ભાન થાય ને ત્યારથી નિર્ભય થતો જાય છે. અને એ અત્યારે કદાચ ડર રહેતો હશે, પણ ખરેખર મૃત્યુ આવશે ને ત્યારે ડર નહીં રહે એની ખાતરી રાખજો. હા, આ કલ્પનાનો ભય બહુ દુઃખ આપે, કલ્પિત ભય કહેવાય. અને ખરેખર વાસ્તવિકતા નહીં, આ કહેશે એક્સિડન્ટ થાય ને મને બહુ ડર લાગે, અને ખરેખર જ્યારે એક્સિડન્ટ થતો હોય છે ને ત્યારે ખબર જ નથી હોતી ક્યારે થઈ ગયો, અને પછી ખબર પડે ત્યારે ખાટલામાં હોય કે જ્યારે વાગ્યું છે એટલું. એટલે આવું ડરવા જેવું કશું છે જ નહીં. હા, અહંકાર કરવા જેવું નહીં, જે આપણે તો ગરબ ગમે તે ચલાવીએ, વાગવું હોય તો વાગશે, વ્યવસ્થિતમાં શું થાય એવો અહંકાર નહીં કરવાનો, ગાંડા કાઢવાના નહીં. બાકી વખત આવશે ને ત્યારે બધી જરૂરિયાતની શક્તિ પ્રગટ થઈ અને આત્મા હાજર રહેશે. જો એટલે કે મૃત્યુ વખતે ખૂબ વેદના હોય એ આપણને નહીં, એ જેને મમતા બહુ હોય ને એને. કારણ શું છે કે એને આખું દોરડું બાંધેલું છે ને એને છોડવા જવાનું છે, એટલે કેટલું ખેંચાય અને છૂટે નહીં, પછી ખેંચીને જવું જ પડે ને. અને આપણે દોરડું છોડીને બેઠેલા છીએ, એટલે લોકો છો ને ખેંચવા જાય, પણ આપણે દોરડું છોડીને બેઠા છીએ, કોણ પકડશે આપણને? એટલે જેને મમતાના દોરડા બંધાયેલા હોય ને એને બહુ વેદના, એને દેખાય કે મારે છોડીને જતા રહેવાનું, મારું કોઈ સાથે નહીં આવે, બહુ દુઃખ ઉત્પન્ન થાય. આપણે મારું હતું જ નહીં, છોડવાનું છે જ ક્યાં, અને હું તો જવાનું, રિઝર્વેશન કન્ફર્મ કરેલું મેં સિમંદર સ્વામી પાસે, એટલે એવો આનંદથી જાય ને, જય 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 જય, ચાલો ભાઈ આપણે જઈએ જ મહાવી જાય.
અને ભય ને દુઃખ ને વેદના રહી જ ક્યાં? ઉલટાનું જનાર સમાધિમાં છે એની ખાતરી શું? તો કે આજુબાજુવાળાને દુઃખ ના હોય, કારણ એણે દોરડા છોડી નાખેલા છે. એટલે પહેલાં આજુવાળા કહેશે, ખબર નહીં અમને બી કંઈ ભોગવટો રહેતો નથી, લોકો તો આ માથા પર ચાડે ને રડે ને અમને કંઈ થતું જ નથી. લોકો કે તમે તો કે ના, અંદર પહેલાંને સમાધિ થઈ, સમાધિપૂર્વક દેહ છૂટે. સમાધિ એટલે શું? કોઈ જગાએ એણે કંઈ એની વૃત્તિઓ કોઈ જગાએ ચોંટેલી નથી આત્મા સિવાય. એટલે પછી બોલો, આવા એક એક સેમ્પલ આપણે જોઈએ છીએ. એક એક ઘરે મહાત્માઓના, જેના ઘરે કોઈ પણ મહાત્માનો દેહ મૂક્યા હશે, એને બધા આજુબાજુવાળા બીજે દાડે નહીં, બીજા કલાક બીજી મિનિટે એને અંદર વેદના દુઃખ ભોગવટો કંઈ જ નથી અંદર. માટે કે ને આપણને ખાતરી થાય કે એમનું સમાધિ પૂર્વક થયું છે, અને આપણે એમના હિસાબ આપણા બધામાંના હિસાબમાંથી એ પોતે આરામથી ચોખ્ખા થઈ, છૂટા થઈ અને મહાવિદે જવા નીકળી ગયા છે. એટલે દુઃખે નથી ને કે અહીંથી અમેરિકા ગયા પછી આપણને ખાતરી થાય ને કે નહીં પહોંચી ગયા છે, એ પછી દુઃખ હોય કે ગજો મારા ઘરના લોકો ગયા. એવું આ મહાવિદે જાય છે એટલે લોકોને દુઃખે નથી, ઘરના લોકોને દુઃખ ના. આ તો બહારના લોકો, આપણા મહાત્મા સિવાયના લોકો જોઈએ, આ તો જો અમને કાંઈ દુઃખ જ નથી કહેશે. એવું રડવું તો જોઈએ ને કહેશે. એટલે એ તમારી ભાષા જુદી, આ જ્ઞાનીઓનું ટોળું છે, વિતરાગોની ના તો કહેવાય. પેલું જાનવરોમાં સાહજિક છે, મૃત્યુ થાય પછી થોડી વારમાં છૂટા પડી જાય, અને આ જ્ઞાન સાથે સમજણપૂર્વક વિતરાગતાથી છૂટા થઈ જાય છે, પૂરો થઈ ગયો સાહેબ. એ આત્મા જોડે હતો, એ આત્મા સારી રીતે સાચી જગ્યાએ પહોંચી ગયા છે એટલે એમને દુઃખ નથી. પછી જ્યારથી તમારી આ માન્યતા તૂટી જશે, હું કરું છું ની રોંગ બિલીફ એ ભાન તમારું તૂટી જશે અને સેલ્ફનું રિયલાઇઝ થશે, પછી તમે કરતા છો જ નહીં. પછી તમે કરતા છો જ નહીં. એટલે ખરેખર કાયમ કરતા નહોતો જ, ફક્ત માન્યતા ઊભી થઈ ગઈ છે કે હું કરું છું. હવે માન્યતા અને છૂટતી કેમ નહોતી? તો કે સાચો કરતા કોઈ નક્કી કરાવતું નહોતો. સાચો કરતા કોણ છે? દાદાએ આપણને સાચો કરતા કોણ છે એવું ગેડ બેસાડી દીધી, અને આપણે એ જાગૃતિ રાખ રાખ કર્યા કરવી છે. અત્યારે પાંચ આજ્ઞાનો પુરુષાર્થ આપણને એ જ કર્મ બંધાય નહીં એવું પાંચ આજ્ઞાનો પુરુષાર્થ છે, અને એ જાગૃતિ રહી તો પછી તમે કરતા છો જ નહીં, તમે શુદ્ધાત્મા છો. અને પેલું ઈટ હેપન્સ વ્યવસ્થિતના આધારે ડિસ્ચાર્જ બધું ફળ આપી આપી આપીને પૂરું થયા કરશે. તમારે શું બને છે જોયા કરો. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો, પર છે પરાધીન છે એ જ્ઞાન મારા હૃદયને વિશે સંસ્થાપિત રહો. ડખો ડખલ કરો નહીં તેવી શક્તિ આપો. કેવળ દેખભાળ કર્યા કરવાની શક્તિ આપો. એ હવે આપણું ફિટ થઈ ગયું કે ના, હવે સમજી ગયો કે છે હા દેખભાળ થાય એવું છે, કારણ ડિસ્ચાર્જમાં શું ડખો ડખલ કરવાની, થાય એવું એ નથી. ડખો ડખલ કરવાથી ડિસ્ચાર્જમાં ફેરફાર થતો નથી, આવતા ભાવનું ચિત્રામણ થઈ જાય છે. હવે આપણે એવી ભૂલ તો ના જ કરીએ ને આટલો બધો સત્સંગ કર્યા પછી. મારા હૃદયમાં સંસ્થાપિત રહો એટલે મારું હૃદય બહુ ઝીણું કાતું નથી અત્યારે. એ ફોર એપલ, બી ફોર બેટ, પછી કયા ક્રિકેટરે કઈ બેટ વાપરીને કઈ સેન્ચુરી વધારે મારી એ હમણાં નહીં પૂછવાનું. પૂછો પણ આની આજુબાજુ પૂછવાનું, આગળનું નહીં. બેટ લાકડાનું હોય એટલું પૂછાય, પછી કયા ઝાડનું લાકડું વાપરું એ હમણાં નહીં પૂછવાનું. કારણ એ તો બી પૂછીએ, બી ફોર બેટ ભૂલી જઈશું થોડી વખતમાં. એ કરતા મને એબીસીડી પેલા ગોખવાની છે. એ ફોર એપલ, બી ફોર બેટ, સી ફોર કેક, ડી ફોર ડોંકી. પ્રશ્ન કરતા, પણ એ રિયલાઇઝ કરવા માટે આ બધું છોડીને હિમાલય પર જતા રહીએ? દાદાશ્રી ના, હિમાલય પર નહીં જવાનું. અમે તમને એક કલાકમાં સેલ્ફ રિયલાઇઝ કરી આપીશું. આપ આવા થઈને હિમાલયમાં જવાનું નથી. અહીં તો હે ખાઈ પીને મોજ કરવાનું ને સેલ્ફનું રિયલાઇઝ રહે. ફક્ત મોજીલા નહીં થવાનું, મોજ કરો. મોજીલા નહીં થવાનું, શોખ કરો પણ શોખી નહીં થવાનું. એટલે શું, મોજ કરનારને મોજ કરવા દેવાની ને? આપણે જાણો ને કે આ કેવી મોજ કરે છે, એટલે આપણે મોજીલા ના થયા કહેવાય. પણ આ કેવી જ દાદાની કૃપા છે કે લોકોને આ જ જ્ઞાન છે, એને જે જ્ઞાન છે બિચારો પૂછી રહ્યો છે કે સેલ્ફનું રિયલાઇઝેશન કરવા માટે મારે બધું છોડીને હિમાલય જતા રહેવું પડશે,
અને હું છોડી શકું એમ છું નહીં એટલે હિમાલય જઈ શકીશ નહીં, માટે મને સેલ્ફ રિયલાઇઝેશન થઈ શકશે નહીં. આવી દુનિયામાં બિલીફો છે. દાદા કે ના ના, હે ખાતા પીતા વાઈફ સાથે રહેતા તને રિયલાઇઝેશન સેલ્ફનું કરાવી દઈશું, તમારી આજ્ઞા મરે જાય. કેટલું સરસ પ્રશ્ન કરતા. પણ એવું કહે છે ને કે આત્મા દરેક વખતે મનુષ્ય દેહ ધારણ કરે છે દાદાશ્રી. ના ના ના, એ તો બધા લોકોએ કહેલું ખરું કે મનુષ્યમાંથી મનુષ્ય જ થાય. એવું લોકોએ આશ્વાસન આપ્યું કે જેમ ગૌમાંથી ગૌ થાય છે તેમ મનુષ્યમાંથી મનુષ્ય થાય છે. એટલે લોકો જાણે કે ઠીક છે મનુષ્ય થવાના છીએ ત્યારે તો વાંધો જ નથી ને. એટલે જેટલી લાંચ લેવી હોય એટલી લઈ લો, જેટલી ચોરી કરવી હોય એટલી ચોરી કરી લો, પણ એ એવું નથી. અહીં તો પેલું આશ્વાસન માટે હતું કે ભાઈ આપણે ભગવાન નામ લઈશું, આપણે ફરી મનુષ્યમાં આવીશું સમાધાન પૂરતું. પણ લોકો પછી કેટલાક દુરુપયોગ કરે, ઊંધું કરે, અને ઊંધું કરે ને તો પછી ગુનો પોતાને ચોંટે છે. અને એ રહસ્ય આ કહે ને જે જ્ઞાની પુરુષોએ બહાર પાડ્યું કે ભાઈ આ ઊંધું કરશો તો બીજી ગતિમાં જવું પડશે માણસ પદ છોડીને, એટલે અહીં આગળ આવે છે. અહીં તો કાયદો એ છે કે જેણે અહણકનું લીધું તેને બે પગના ચાર પગ થશે, પણ તે કાયમનું નથી. વધારેમાં વધારે 200 વર્ષ અને બહુ ત્યારે 7-8 અવતાર જાનવરમાં જાય, અને ઓછામાં ઓછો તો 5 જ મિનિટમાં જાનવરમાં જઈને પાછો મનુષ્યમાં આવી જાય. કેટલાક જીવ એવા છે કે 1 મિનિટમાં 17 અવતાર બદલાય, એટલે એવાય જીવ છે. માટે જાનવરમાં ગયા એ બધાને 100-200 વર્ષનું આયુષ્ય નહીં મળવાનું. બધાને નહીં મળે, પણ આપણે તો મહાત્માઓને આ બે જ ગતિ છે, કાં તો આવતો બહુ મનુષ્ય ગતિ, કાં તો કોકને દેવગતિ થાય. દાદાનું કામ કરવું હોય તો ત્યાં જઈને પાછું કરે દાદાનું, બાકી જાનવર ગતિમાં નરગતિમાં ઘણું કરી નથી. મહાત્માને ના થવું જવું પડે. એટલે આપણે આ બધું કહીએ ને કે અણહકનું લીધું ને તો બે પગમાંથી 4 પગ થાય, તો આપણે આ બધા દોષોને ધોઈ નાખે છે, વીણી 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 વીણીને એક એક દોષને, દ્રષ્ટિ બગડી, વિચાર બગડ્યો, કોઈને દુઃખ અપાયું, કંઈ વેરભાવ થયા, દ્વેષ થયા, એક એકને વીણી વીણીને ધોઈ નાખીએ છીએ. અને કેટલી બધી સામાયિકો કરી કરે, એટલે આ બધું આપણું દિલમાં ભાવ તો આ છે કે હવે આ ચોખ્ખા રહેવું જ છે, કશાય રહિત વ્યવહાર બધો કરવો છે. એટલે અંદર જે ભાવ ફેરફાર થઈ જાય છે એનાથી આગળની ઊંચી ગતિમાં જવાના બધા મહાત્માઓ. પ્રશ્ન કરતા, મનુષ્ય ગતિના જીવો આ કારણ શરીર કસાયો સાથે લઈને જાય, પણ નીચલી ગતિના જીવો શું લઈને આવે દાદાશ્રી? એવું છે ને, એ તો લોડ ઉતારવા ગયા છે. જે લોડ ભેગો કર્યો હતો ને, જે દેવું કર્યું હોય તે દેવું ઉતારવા જવું પડે, અને લેણું કર્યું હોય તો લેણું ઉતારવા જવું પડે. પાના નંબર 28. ક્રેડિટ કર્યું હોય તો દેવગતિમાં જવું પડે, અગર તો અહીં મનુષ્યમાં રાજા થવું પડે. અને દેવું કર્યું હોય તો બળદ થઈને આપણે વાળવું પડે, ભેંસ થઈને વાળવું પડે, કૂતરું થઈને વાળવું પડે. હવે કેટલાકને એ દેવું એક અવતારમાં પૂરું નાય થાય, તે કૂતરાનો અવતાર પૂરો થાય તો એ પાછું દેવું બાકી હોય તો પાછો ગધેડાનો અવતાર આવે, પછી દેવું બાકી હોય તો પાછો શિયાળનો અવતાર આવે. પણ એ 8 જ અવતાર આવે, 9મો અવતાર ના આવે. એવો 8 અવતારમાં એનું દેવું પૂરું થઈ જાય અને પછી પાછો મનુષ્યમાં આવે. આ બધું આ રહસ્ય જ્ઞાન બધું કહે ને કે આ જગતના લોકો પાસે આ જ નથી કે આ શું થતું હશે, તો આ દાદા એ બધું ખુલ્લું કરે છે. એક વખત મનુષ્યમાં આવ્યા પછી 84 લાખ યોનિઓ ભટક ફરી ભટકે ને પાછો 84માં પાછો બીજું રાઉન્ડ મારે, એવું હતું જ નથી. એક વખત મનુષ્યમાં આવ્યો, બધું 8 અવતાર જાનવરમાં થઈ પાછો મનુષ્યમાં આવે, અથવા 1 અવતાર દેવગતિમાં થઈ પાછો મનુષ્યમાં આવે, અથવા 1 અવતાર નર્કમાં થઈ પાછો મનુષ્ય. મનુષ્ય ગતિ જંકશન છે, ત્યાંથી પછી કાં તો પાછો મનુષ્યમાં જાય, પણ ધીમે ધીમે એ ડેવલપમેન્ટમાં હાયર સ્ટેજમાં જતો જાય છે. આ ગુના થાય તો 4 ગતિમાં પાછો ફરીને પાછો આવી જાય, ફરી 1 ઇન્દ્રિયમાં જાય ને પાછો 1 ઇન્દ્રિયથી 2 ઇન્દ્રિયમાં આવે, એવું આખું સાયકલ ફરી હોતી જ નથી. એટલે કેટલાય પ્રકારની અણસમજણો આપણે આ સાચી વાત જાણવાથી છૂટી જાય. માણસ અહીંથી મરી જાય ત્યારે એની પાછળ લઈ જનારા માણસો એવા 4-5 નિષ્પક્ષપાતી માણસ હોય તેની વાત સાંભળો. પક્ષપાતી એટલે એના ઘરના માણસોએ પક્ષપાતી કહેવાય, અને વિરોધી માણસોએ પક્ષપાતી કહેવાય. પહેલાં વિરોધી માણસો વિરોધી બોલે, અને ઘરના માણસો સારું બોલબોલ કરે. અને નિષ્પક્ષપાતી માણસ હોય તે બોલે કે ભાઈ આ તો દેવ જેવો માણસ હતો, તે એ જ એની ગતિ કહી આપે છે. અને કેટલાકને માટે લોકો કહેશે અરે એ રાક્ષસ જેવો હતો,
જેવા અભિપ્રાય અહીંયા આગળ લોક બાંધે છે એ જ એની ગતિની નિશાની. એટલે આ તો સાધારણ વાત છે કે ભાઈ લોકો કે ને આ શું થયું છે ક્યાં, તો આજુ આમ શું નિષ્પક્ષપાતી માણસો શું બોલે છે એ આપણે વાતો સાંભળીએ ને તો ખબર પડે કે આ તો વાત કરવા જેવી નહીં કે છે. એટલે આપણે એમાં જોવાનું કે બે પગમાંથી ચાર પગમાં ગયા અથવા કહેશે દેવ જેવા માણસ, અહીં જેની જરૂર એની ત્યાંય જરૂર કે છે, ભગવાને વહેલા લઈ લીધા એમને, બહુ દુઃખદ થયું એવું બોલે. તો આપણે એમાં જોવાનું કે ઊંચી ગતિમાં ગયા છે. એટલે આવું બધું આ દાદાનું બધું આ શોધખોળ બધી ખુલ્લી કરે છે. અને અહીંયા કહે છે ને કે નીચલી ગતિના જીવો પાછું લઈને શું આવે. આપણે મનુષ્યમાં ગુના કર્યા એટલે જાનવરમાં ગયો, તો મારા જાનવરમાંથી પાછો મનુષ્યમાં કેવી રીતે આવતો હશે? તો કે ના, જેમ પેલો કરિયાણાનો વેપારી પેલો ગુનો કરે ભેળસેળનો એટલે 6 મહિના જેલમાં જાય, 6 મહિના ભોગવીને પાછો દુકાનના થડા ઉપર આવે. એટલે મનુષ્યમાંથી ગુનો કર્યો છે, ગુનાનો દંડ ભોગવવા પૂરતું જ ત્યાં જાય છે. એ ગુનાનો દંડ ભોગવીને પાછો આવી જાય, પછી પેલો સ્ટોક હોય, કેશ હોય, જૂના ગ્રાહકો, બધું વેપાર પાછું ચાલુને ચાલું જ રહેવાનું. પછી કમાણી કરીને 2 દુકાનના ગાળાની કરે. તો કેમ? તો કે ભાઈ એ કમાણી કરી શકે, ખોટે જઈ શકે, પણ આવું મનુષ્યમાંથી દંડ ભોગવીને પાછો મનુષ્યમાં આવી જાય અને પાછું જે શિલ્લકના કર્મો હતા એના આધારે પાછો એનો વ્યવહાર વ્યાપાર ચાલુ રહે, સંબંધો ઊભા થાય અને પાછો ડેવલપમેન્ટમાં ઊંચો ચડે. ચાલો આપણે થોડા પ્રશ્નો લઈશું. શિરીષ પટેલ, વિભાવનો ક્વેશ્ચન. હા, આપણે તમે કહ્યું ને આત્માનો વિભાવ થાય છે અને ઉદગલનો વિભાવ થાય છે અને બીજા 4 દ્રવ્યોનો વિભાવ થતો જ નથી, કરેક્ટ છે? બરાબર છે. બીજા 4 સપોર્ટિંગ જ છે, સહાયક તરીકે હાજરી છે, પણ એ કંઈ બદલાઈ નથી જતા. જ્યારે આત્મામાં અહંકાર ઊભો થઈ જાય છે, મૂળ આત્મામાં નહીં પણ આ વ્યવહાર આત્મા આખો અહંકાર, એનું અજ્ઞાન ઊભું થાય એટલે અહંકાર ઊભો થાય, ક્રોધમાન માયાલોભ બધું, એટલે મૂળ અહંકાર ઊભો થાય છે. અને જડમાં તો કે હાડકા, માંસ, લોહી, પુરણ, ગલન બધું, એટલે બેવ પછી સ્ત્રી પુરુષ હાથી કાય ભેંસ ગધેડ બધું કેવું બધું પૂતગલમાં ઊભું થાય છે. એટલે આ 2 જ તત્વોમાં ફેરફાર દેખાય છે, બાકી બીજા 4 તત્વો સહાયક તરીકે જ રહે છે. એટલે કોઝિસ વખતે સહાય કરે, ઇફેક્ટ વખતે સહાય કરે, તો ફળમાં બધું સહાયમાં જ હોય છે, એ કંઈ રૂપાંતર બદલાઈ નથી જતા, વિભાવિક નથી થઈ જતા. એટલે એનો ગુણ કહેવાય કે એના વિભાવ નથી થતો. હા, એવો 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 દાદા સરસ કહે છે કે ભાઈ આ વિભાવ થવો એવો આનો સ્વભાવ જ છે, અને પેલાનો વિભાવ થવો નહીં એવો એનો સ્વભાવ છે. એટલે એટલે એ પાર્ટ ઓફ ધી એનો ગુણમાં જ આવી જાય. કેરેક્ટરિસ્ટિક એવી છે કે ફેરફાર થતા નથી. એટલે એક એક ગુણમાં આવી જાય ને. હા, એવો ગુણ છે કે આ વિભાવ થવાનો ગુણ છે, આનો વિભાવ ન થવાનો ગુણ છે. હા, આનામાં વિભાવ થવાનો ગુણ નથી, ન થવાનો ગુણ છે. ન થવાનો ગુણ, થવાનો ગુણ છે. એટલે સ્વભાવ રહી અને વિભાવ થાય છે, અને પેલા સ્વભાવ જ માં જ રહે છે, સ્વાભાવિક જ રહે છે. ભાઈ નિમિત્ત છે કે આ ક્ષેત્રમાં જીવ આવ્યો તો કે એને આવા ભાવ ઉત્પન્ન થવા. ભાઈ ક્ષેત્ર એવું કામ તો કરે છે, પણ ક્ષેત્ર બગડી નથી જતું, વિભાવિક થઈ જતું નથી. એટલે મૂળ ગુણ કહેવાય, મૂળ ગુણ કહેવાય. અજીતભાઈ. પૂજ્ય શ્રી જય સચ્ચિદાનંદ, આત્મા જેવા ગહન વિષયને આપ જે રીતે સુંદર રીતે અને રમૂજી રીતે અને સમજાય તેવી રીતે એપલને બેટમાં લાવી દો છો, એને માટે અહો અહો થાય છે. અને એપલને બેટના જ જેવા પ્રશ્નો પૂછવાની મને શક્તિ આપો. અજીતનો પ્રશ્ન છે, આત્માના આટલા બધા ગુણોનું વર્ણન અને વિવરણ જાણ્યા પછી પ્રશ્ન એ થાય છે કે મહાત્માઓને આત્માનો અનુભવ થઈ શકવાનું શક્ય છે અને કઈ રીતે છે? જય સચ્ચિદાનંદ. આના રીતે તો 5 આજ્ઞામાં આગળ વધો અને સત્સંગ છોડશો નહીં, બરાબર, બધું રિપેર થઈને થઈ જશે, બધું અજ્ઞાન ખલાસ ભૂખે ભૂખા બોલી જશે અને જ્ઞાન પ્રગટ થઈ જશે. એટલે એનો જે અનુભવ થશે પૂજ્યશ્રી, એનું મહાત્મા તમને થયેલો જ છે, વળી બધાને થયેલો છે, તેથી તો અહીં દોડી દોડીને આવે છે. ઓહો, એને. હા, આમાં કેવું છે કે જે બાબતો બહુ ચીકણી ના હોય ને ત્યાં તરત અનુભવની ખાતરી થાય કે થયો છે. ચીકણી બાબતમાં હજુ કચકચ થતી હોય એટલે આપણને લાગે થયો છે કે નથી થયો અનુભવ, જાગૃતિ રહે છે કે આ ખોટું થાય છે, આવું ના હોવું છે. અને અમુક બાબત છૂટી નથી ગઈ, એટલી કેટલી બાબતોમાં તમને રાગે નહીં, દેશે નહીં, એ બહુ અડતું નથી ને કંઈ દુઃખે ઉત્પન્ન થતું નથી, એવું બને છે ને? ચોક્કસ બને. માટે અનુભવ થયો જ છે વળી. એટલે જાગૃતિ
એ કહે ને એટલે કૃપાળુ દેખાય છે ને, વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકેત. એ કેમ? તો કે ભાઈ અનુભવ ટચ થયો છે માટે હવે સંસારમાં ભટકવાની વૃત્તિ બંધ થઈ ગઈ, સત્સંગમાં બેસવાની વૃત્તિ ચાલુ થઈ ગઈ, અને હવે તો આવડો મોટો હોલ છે ને એટલે સીટ રોકવાની વૃત્તિ હવે છૂટી ગઈ છે. હવે કાંઈ રહ્યું જ નહીં, સીટ બધે મને બધેથી ગમે ત્યાં હું બેસું, મને કોઈ હવે સીટની પકડ રહી જ નથી. બોલો, મહાત્મા છૂટતો તો જાય છે, આપણને અનુભવ થાય છે જેમ જેમ શુદ્ધાત્માની સીટ પર આવતો જાય ને એમ રિલેટિવ સીટના પકડો છૂટતી જાય છે. બધાને છૂટી છે ને? હા હા પાડે છે ને. હા હા, કેટલું સરસ કહેવાય છે, બધા હા જ પાડે છે. હું પણ હા પાડું છું. હા હું પણ હા પાડું છું. એટલે બહુ છૂટી જ રહ્યું છે, અને નથી છૂટી એને પોતે જાણે કે હજુ છૂટી નથી, એટલે પોતે તો છૂટી ગયેલો જ છે ને, છૂટેલો જ જાણી શકે ને કોણ બંધાયેલો છે ને કેટલો બંધાયેલો છે, નથી છૂટ્યો કે છૂટ્યો છે. એટલે છૂટેલા તો છીએ જ આપણે અંદર, એમાં તો બે મત નહીં. એટલે જે જાગૃતિ વધતી જાય અને નિરામયતા નિરાકૃતતા દેખાય એ બધી એની નિશાની છે. હા, આ દુઃખનો અભાવ એ પહેલો અનુભવ છે, સુખનો સદભાવ એ છેલ્લો અનુભવ. એ વધતો વધતો ત્યાં સુધી જઈશું આપણે. દુઃખનો ઘટ્યા કે નહીં? ઘટ્યા. માટે અનુભવ થયો હોવો જોઈએ. જ તો હવે આ વસ્તુ વધારે ને વધારે થાય એવા આશીર્વાદ આપો. બસ દર સત્સંગમાં તમારે બે પ્રશ્ન પૂછી લેવા એટલે આપણી પ્રગતિ થયા કરે. જય સચિદાનંદ. એક બે પ્રશ્ન પૂછી લેવા એટલે આપણને પાવર ભરાયા કરે. પછી લલિતભાઈ બોલો. મારો મૂળ ગઈકાલે આપણે જે વાત કરી એટલે મૂળ આત્મા પ્રકાશ સ્વરૂપ અને જ્ઞાન સ્વરૂપ છે. તો સવારે આપશ્રીના દ્વારા જે જ્ઞાનનો પ્રવાહ ચાલુ હતો, જે અમોને સમજતા હતા અને સાંભળતા હતા, તે મૂળ આત્માનો આંશિક અનુભવ કહેવાય કે નહીં? મૂળ આત્માનો એ કહે ને કે જેમ બરફનો અનુભવ તો અડ્યા એટલે મોટો અનુભવ કહેવાય, પણ હાજરીથી ઠંડક આવે ને તો એ અનુભવ જ કહેવાય કે ઓ ગરમી છૂટી ને ઠંડક થઈ. હા કહે છે તો કે આ બધું મૂળ આત્મા પાસેથી ઠંડક આવે છે. તો કે જો આટલી એમની વાત સાંભળવાથી આટલી ઠંડક આવતી હોય તો એમની સાથે રહેવામાં કેટલું મજા આવતી હશે. એવું આપણે યોજના કરી શકાયશું, સંસારી યોજના નહીં કરવાની, આગળની યોજના કરવાની. સમજાયું ને? હાજી. જય સચિદાન. પછી ધર્મેન્દ્ર રાજપરા. આપણે એનેસ્થેસિયા વખતે જે વિહારાત્મા એટલે આપણા મહાત્મા માટે પ્રતિષ્ઠિત આત્મા બરાબર ને, એ ખસી જાય છે અને મૂળ આત્મા ખસતો નથી. તો એ આમ તો મૂળ આત્મા તો જોઈન્ટ જ હોય છે ને વ્યવસ્થિત આ જે વિહારાત્મા સાથે પહેલેથી. આમ તો તો આ એક જ કેમ આ વિહારાત્મા ખસે ને મૂળ આત્મા ન ખસે, એવું કેમ ખસે? એટલે જ્ઞાન ઉપર આવરણ આવી જાય છે. અને તે આ ડૉક્ટરને પૂછો ને તો કે તમારા બ્રેઇનના અમુક જે દુઃખ વેદના ભોગવનારા એ હોય ને એ પોઈન્ટને લોકો બંધ કરી દે થોડી વાર માટે, એટલે આપણને મેસેજ આવતો નથી એના જેવી વાત છે. જેમ કહે ને કે બારી બંધ કરી દે એટલે પેલું બહારનું દેખાય નહીં, તેથી કરીને બહાર બંધ નથી થયું, પણ પેલું કંઈક વચ્ચે એવું આવરણ મૂકી દીધું કે આપણને અંદર અડતું નથી. એટલે મૂળ આત્માને, મૂળ એટલે ના આપણને એટલે વ્યવહાર આત્માને એવું થાય છે. એટલે આમાં બહુ ઊંડા ઉતરવા જેવું જે થતું હોય થશે. કે મને જો ખરી જો સાંભળવું હોય ને તો ભાઈ ઓપરેશન કર્યા પછી જો જાગ્યો નથી ત્યાર પહેલાં હું શુદ્ધ આત્મા છું, શુદ્ધ આત્મા ચાલુ થઈ જાય છે, એની કિંમત કે પછી ઓપરેશનમાં બેભાન થયો ના થયો એની કિંમત? આપણા બધા મહાત્માઓને સર્જરી ગમે તેવી ભારે કર્યા પછી હજુ બોલો આંખો ખુલી ના હોય, ડૉક્ટર મેં એમ કે હજુ ભાનમાં આવ્યા નથી, પોતે હું શુદ્ધ આત્મા છું ચાલુ થઈ જાય છે, એની કિંમત ખરી કે નહીં? બસ આનંદમાં રહો ને હવે આત્માનું શું થતું છે થયું, મને જાગૃતિ રહે છે અને રહેવી જોઈએ અને ખરેખર રહેશે જ. આપણે તો એક થવું જોઈએ, જે આ સર્જરી તો કર્મનો ઉદય છે ભોગવી છૂટકો, એને ત્યાં આપે ડૉક્ટરો છોડશે જ નહીં કે અમે એમને એમ ના કરીએ, તમે હલી જાઓ તો અમારું સર્જરી બગડી જાય, તમારો જાન જોખમમાં આવી જાય. તો પછી આપણે કંઈ તારે જે કરવું એ કરને, આ ખોખાન રિપેર કર, નહીં આ કપડું ફાટ્યું હોય ને તો આમ ખેંચીને પકડી રાખીને ત્રણ જણાને પછી સીવી કાઢે કરે છે, આપણે શું દુઃખી થવાનું? આપણે તો પહેલાંય શુદ્ધ આત્મા હતા, સર્જરી વખતે શુદ્ધ આત્મા હતા, સર્જરી પૂરી થઈ તોય શુદ્ધ આત્મા ચાલુ જ છે, આનંદ કરો. એટલે જે બિગિનિંગમાં ક્રોધમાનથી જે ઊભો થાય છે એ ખસી જાય અને મૂળ આત્મા ખસતો નથી એવું કંઈ ગોઠવી શકાય કે ધારો કે એ કંઈ દાદા જાણે, આપણે તો એટલું ખબર પડે કે દાદા એવું કંઈક મશીન ગોઠવ્યું છે કે બહાર બેભાન થાય ને તો મેં આત્મા જાગૃતિ જતી નથી.
અરે કોમામાં બોલો, આમ કોમા હોય કોઈ રિસ્પોન્સ ના આપે, આમ ગોદા મારીએ તોય આપણે શુદ્ધાત્મા 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 ચાલુ કરી દઈશ કોમામાં, તો કેટલી આનંદની વાત ના કહેવાય. દેહને શું થતું હશે, જે થતું હોય થાય, પણ આત્મા છૂટો પડી ગયો છે અને જાગ્રત 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 રહ્યા જ કરે છે. અને હજી એ સમયે ધારો કે આત્મા આપણો આવરણવાળો છે એટલે જાણી શકતા નથી ને, દાદાને ધારો કે એને સસ્યા હોય કે ન હોય એ જાણી શકે એવું, એને સસ્યા એ લે નહીં અને કદાચ આપે તો અસર થાય નહીં, થાય નહીં, કારણ કે અનુભવી જ્ઞાની પુરુષ ભોગવનારો ઉડી ગયો છે એટલા માટે. હા ના, એટલો ભોગવનારો ઉડી ગયો છે ને, એટલું બધું અનુભવ જ્ઞાન હોય કે એનેસ્થેસિયામાં તન્મય આકાર થતા જ નથી. ધારો કે ને અમને ભાંગ પીવડાવી હતી અમને, એટલે પીવાનો શોખ નહોતો એને, પણ પહેલાં મહાત્મા લઈ આવ્યા, દાદા પ્રસાદી શિવ જયંતિ છે પ્રસાદી. શિવ ખરેખર આ તો કોણે શોધી કાઢ્યું શિવ ભગવાનને ભાંગની પ્રસાદી? શોખીન માણસોની ભાવના હોય કે ભગવાનને ધરો અને પછી ભગવાન પીએ નહીં એટલે પોતે પી જાય બધું, તે પછી દાદાને ધર્યું એટલે આગલે દાડે રાત્રે કોપરનું બધું તાંબાના સિક્કા નાખી નાખીને ઘૂંટી ઘૂંટીને બનાવી હતી. હવે ભાઈએ બનાવી, એમની દીકરીને કહેલું કે તું દાદાને પીવડાવજે, પણ આમાં એક ગ્લાસ એટલે કહેલું એક તપેલા જેટલું ભાંગ હતું કે ચાર તપેલા પાણી રેડજે, તે પેલું રેડવાનું ભૂલી ગઈ, સ્ટ્રોંગ થઈ ગઈ, સ્ટ્રોંગર સ્ટ્રોંગેસ્ટ દાદાને આપી. દાદા કે ગળી છે લાવો થોડી, પીધી. પછી નિર્માને આપી બધાને, બે ત્રણ જણાએ પીધી હતી. પછી એને યાદ આવ્યું ઘરે પાણી નાખવાનું ભૂલી ગયા, એટલે બાકીને એકાદ ગ્લાસ વધ્યું હશે એમાં આઠ દસ ગ્લાસ પાણી નાખીને અમને બધાને આપી હતી, આટલું આટલું પીધું અમે બધા, ચડી બળી નહીં. પછી પેલું દાદાને પીવડાવ્યું ને તો દાદા કહે છે કે અમારું રિવોલ્યુશન જે 5000 ફરતા હતા ને તે 500 થઈ ગયા, 1000 થયા 500 થયા ઘટતા જાય છે, પણ એમની સ્યાદવાદવાણી ફેરફાર નહોતી થઈ. અને કે અમને અમલ ના કરી શકે, કારણ અમારું એટલું બધું પૂર્ણ જ્ઞાન હોય અમને અસર ના થાય, અમે બધું જાણીએ કે આ પીધાથી શું અંદર ફેરફાર થાય છે બધું જાણ્યા કરીએ, અમને અસર ના થાય એટલે અમને પછી બધું એ તન્મય આકાર નહોતા થતા, જાણતા હતા અને ઠેઠ સુધી કે આવું થાય છે આવું થાય છે આવું બધું કહ્યું એમણે, એટલે વાણી વર્તન લથડવા માંડે કે એવું કાંઈ એનું ન થાય. ના, એમને નહોતું થયું, નિર્માસ્યા કરે બોલ્યા કરે એવું બધું થતું હતું એમને. પછી કે એમને સોડાવી દો, બીજા ભાઈએ તો એમને કે એમને સોડાવી દો કે છે, હા કે બે ભાણા દેખાય, અહીંયાથી જવાનું છે કે અહીંયાથી, અરે ભાઈ એક જ ભાણું છે, તમે અંદર જાઓ ને સુઈ જાઓ ને કે છે, અરે ભૂખ લાગે ખૂબ ખાયા કરે ખાવું છે, હસ્યા કરે નિર્મા તો અસર થઈ ગઈ હતી. આ તો 75ની વાત છે, 74-75ની વાત છે. નિરુમા એવી પીધી હતી, એમને સ્ટ્રોંગ જ પીધી હતી. અરે બહુ સ્ટ્રોંગ લીધી હતી, તમે માઇલ પીધી હતી એમને, તમને કંઈ નહીં થયું. અરે મારે એ ભાગે આવી હતી, બીજું શું, ચડીને જો પેલી આવી હોત ને ચડી ગઈ હોત, છોડે જ નહીં ને. જય સચિદાન. રૂપેશ બહુ આપ. જય સચિદાન. બોલો પૂજ્યશ્રી. આ મૂળાત્મા સિવાયના ઘણા બધા શબ્દો આપતાવાણીમાં અને પ્રયોજાય છે, તેમાં જસ્ટ થોડું સમજવું હતું. આ વિભાવ, વ્યવહારાત્મા, જાગૃતાત્મા, અહંકાર, બાવો અને જીવ, આ 6 શબ્દોનું મિનિંગ એક જ થાય છે કે એમાં ફરક છે? આમાં કેવું છે કે બધાનો અર્થ, એટલે વિભાવ એટલે અમુકને વિભાવ કહેવાય. હા, કે હું રૂપેશ છું માનવું, એમના વિભાવ થયો. પછી વ્યવહારાત્મા, તો કે એ કોને, એ જેને વિભાવ થયો એને, પછી હું રૂપેશ છું એને વ્યવહારાત્મા. વ્યવહારાત્મા પણ વિભાવની ક્રિયા અને આ માલિક એ બે જુદા પાડીએ છીએ, કે વિભાવવાળો ભાગ એને વ્યવહારાત્મા કહ્યો. એ વિભાવ વ્યવહારાત્મા પછી સ્વાભાવિક થાય છે, વિભાવ છૂટી જાય એટલે હું એ વ્યવહારાત્મા છે, એ સ્વાભાવિક થઈ શકે ને વિભાવિક થઈ શકે. પછી જાગ્રત આત્મા એ સ્વાભાવિક થાય ને એને જાગ્રત આત્મા, પછી જે અને વિભાવમાં એને અહંકાર કહેવાય. વિભાવમાં અહંકાર એટલે અહંકાર વ્યવહાર આત્માના બે સ્ટેજ, એક જીવ દશા હોય છે અને બીજું અંતરાત્મા દશા. હા બરાબર. અને એને જ બાવો દાદા વચલાને કીધું છે. એ બાવો શબ્દ છે ને બહુ, હું એન્જિનિયર છું તો કે એન્જિનિયર પણ હું એ બાવો કહેવાય. બિલીફ વાળો, બિલીફનો ગોળો એ બાવો. હું એ આત્મા છે, બિલીફ હોય એ બાવો છે, અને ફિઝિકલ એ મંગળદાસ છે. અને એટલે બાવો શબ્દ આમ સીધો લગાડો ને એવું નથી, એ બિલીફનો ભાગને જ બાવો કહેવાય છે. હું પ્લસ બિલીફ એ બિલીફ ભાગ બાવો, બિલીફ વગરનો હું એ આત્મા કહેવાય. એટલે આ બિલીફ વગરના હૂને બધા જુદો પાડી દીધો, બિલીફોને જુદી પાડી, અને બિલીફોના પરિણામ સ્વરૂપે મંગળદાસને જુદો પાડી દીધો. અને જીવ શબ્દ વાપર્યો છે, એ જીવ શબ્દ જે અહીંયા વપરાય છે, આપતો જીવ જીવ એ આ જ હું
રૂપેશું એટલે જે વિભાવિક દશાવાળો છે ને એને જીવ કહેવાય, અને સ્વાભાવિક દશાવાળો થાય ને અંતરાત્મા કહેવાય. અને આ છ વસ્તુને આપણે મિશ્ર ચેતન કહીએ છીએ. મિશ્ર ચેતન જે રોંગ બિલીફમાં છે ત્યાં સુધી એને મિશ્ર ચેતન કહેવાય, અને પછી એનાથી જે ચાર્જ થાય અને પછી ઇફેક્ટમાં આવે ત્યારે નિશ્ચેતન ચેતન કહેવાય. અને રોંગ બિલીફ છૂટે અને હું ખરેખર કોણ છું બાંધ થાય ત્યારે જાગ્રત આત્મા, અને પછી એને શુદ્ધ આત્મા કયો, જાગ્રત આત્મા કયો, અંતરાત્મા દશા કઈ, અને મૂળ આત્મા હજુ આગળ છે. અને પછી આ જે બે શબ્દો છે જળ અને પૂતગલ, એ બંને એક જ છે કે એ બંનેમાં પણ કંઈ ફરક છે? પૂતગલ એટલે શું? આ એ જે ચાર્જ થયેલું એને પૂતગલ કહેવાય, વિભાવિક થયેલું એને. ઓકે, એટલે અને જળ પછી એમાંથી વિભાવ પણ નીકળી ગયો, પછી જે નિશ્ચેતન ચેતન. એટલે જળ એ નિશ્ચેતન ચેતન છે અને પૂતગલ એ મિશ્ર ચેતન છે, એવું ચાર્જ થયેલું પાર્ટ જ્યારે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. ચાર્જ વખતે પૂતગલ કહેવાય અને ડિસ્ચાર્જ વખતે પૂતગલ કહેવાય, પછી જે આત્મા નીકળી ગયો અને ખોખું પડી રહે એને જળ કહેવાય. પછી સાવ જ નિશ્ચેતન થઈ ગયું એને જળ કહેવાય. એટલે જળ ને પૂતગલ એક નથી બંને, એક એટલે વિભાવિક પૂતગલ ને પૂતગલ કહીએ છીએ. જળ ચેતનના સમીપથી જળ, જળ બે રીતે છે. જળ એટલે પરમાણુ, મૂળ સ્વરૂપે પરમાણુ, એ જળ કહેવાય. બરાબર. અને પછી આત્મા નીકળી ગયો અને ખોખું રહ્યું છે એ જળ કહેવાય. વિભાવિક જળ હવે જળ તરીકે રહ્યું છે, નિશ્ચેતન તરીકે. અને આ હાલતું ચાલતું બોલતું એ નિશ્ચેતન ચેતન, એ જળ શબ્દ તે વખતે કહેવાય નહીં, એને પૂતગલ કહ્યું આપણે. એટલે જે પૂતગલ એટલે શું? પૂરણ થયું છે એનામાં અને હવે ગલન થઈ રહ્યું છે, પૂતગલ કહેવાય. એટલે શુદ્ધ જળ નથી પણ ચેતનની હાજરીથી જે વિભાવ પામેલું છે અને હવે પૂર્ણ ગલન થઈ રહ્યું છે, એના માટે આ શબ્દ પ્રયોજ્યો છે, પૂતગલ કહેવાય એને. તો આ જે વ્યવહાર આત્મા આપણે કહીએ છીએ એ પૂતગલ કહેવાય કે જળ કહેવાય કે નિશ્ચિત, એ શેમાં આવે? એ વચ્ચેનો ભાગ જે છે પૂતગલ શબ્દ આપણે શું કરીએ છીએ કે વધારે કહેવાય ખરું, કારણ કે પૂરણ ગલન થવાનો છે ને થઈ રહ્યો છે, પણ છતાંય આપણે એને જુદું પાડીએ કે રોંગ બિલીફો વાળો ભાગ પૂતગલ કહેવાય. બરાબર. રાઇટ બિલીફ વાળો ભાગ પૂતગલ ના કહેવાય. રોંગ બિલીફ વાળો ભાગ પૂતગલ કહેવાય, એનાથી પરમાણુ ભરાય એ પૂતગલ કહેવાય, પરમાણુ ચાર્જ થાય એ પૂતગલ કહેવાય. એટલે મૂળ મૂળ આત્મા અને જ્ઞાન પછી જે પાઠ જ્ઞાની ભાવો થાય છે શુદ્ધાત્મા, એના સિવાયનું બીજું બધું પૂતગલ જે ચેતન ભાવને પામેલું છે અને થઈ રહ્યું છે. જય સચિદાન. ભારતી ભટ્ટ. આ વિભાવ ભાવ છે એ જુદી દશા છે અને એનાથી અવસ્થા ઉભી થાય છે? ના, અવસ્થા જે ઉભી થાય છે ને એ સાયન્ટિફિક સર્કમસ્ટન્સિયલ એવિડન્સથી અથવા ડિસ્ચાર્જમાં થાય છે, અને પછી એને હું છું માને છે એને વિભાવ ભાવ કહેવાય છે. તો એ તો કુદરતી રચના છે ને અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોએ રચના નથી, વ્યવસ્થિત છે. તો એ વ્યવસ્થિતના તાબામાં જ છે, તો જેટલી આવવાની છે એટલી તો આવશે જ. તો આપણે આપણો પુરુષાર્થ શું આદરવાનો કે સ્વભાવ ભાવમાં રહેવાનો પ્રયત્ન કરી અને હું શુદ્ધાત્મા છું અને આ ફાઇલ વનનો ભમેડો કેમનો ફરે છે જોયા કરવાનું, અને કારણ કે ફાઇલ વનનો કરતા હું નથી. હા, હવે એ તો અવસ્થિત થઈ જાય અને કેમનું કરે છે એ જોયા કરવાનું. વધારે અવસ્થિત થઈ જાય એટલે લોચો પડ્યો. અવસ્થિત થાય જ નહીં ને, શું કામ થાય? અવસ્થિત તો અજ્ઞાનમાં થતા હતા. વિભાવ થયો એ અવસ્થિત ભાવ કહેવાય કે ભાઈ હું જે અવસ્થામાં અવસ્થાને પોતાની માને અવસ્થામાં તન્મય આકાર થાય એમ વિભાવ, અથવા તો એને જ અવસ્થિત થયો કહેવાય. ભાઈ અજ્ઞાન દશામાં જ્ઞાન થયા પછી અવસ્થાને જાણો એટલે અવસ્થિત થતા નથી અને ભરેલો માલ ખાલી થાય છે, ડિસ્ચાર્જ થઈને અવસ્થા પૂરી થશે. બાકી અવસ્થા ઉપર તો આપણું કંઈ એ ચાલે જ નહીં કંટ્રોલ. એટલે અવસ્થાને જોવાની છે, જાણવાની છે, જુદું રહેવાનું છે. હા, જુદા રહીને જોવાનું કે ફાઇલ વન કેમ સંભાવે. પણ એ આપણે જુદા રહીને જોવાનું એ પાંચમું લેવલ મૂક્યું આપણે. ચોથા લેવલમાં તન્મય આકાર ના થવો, પછી મીઠી ના લાગવી જોઈએ, ભોગવટા ના રહેવા જોઈએ, બીજાને આવી અવસ્થા આવે તો એમાં તન્મય આકાર થઈને બીજાને દુઃખ આપી દે, કે આપણે લેવલ બતાડ્યા પાંચ. હવે એમાં આપણી કંઈક ભૂલ કે કચાશ હોય તો પાછી તરત આપણે પ્રતિક્રમણ કરીને થોડુંક ચોખ્ખું કરવાનો પ્રયત્ન કરી શકાય? આપણે નહીં પ્રયત્ન કરવાનું છું. એટલે આપણે શુદ્ધાત્મા તરીકે રહેવાનું અને રહી અને અવસ્થાનો માલિક હોય એને કહેવાનું તમારી વાણી વાંકી નીકળી તમે ધોઈ નાખો. હા, બરાબર છે, કહેવાય ને એવું. તો એમ અવસ્થાનો નિકાલ તો કરી જ શકાય, એટલે એટલું તો ઓછું થયું. એટલે પાંચ આજ્ઞા પૂર્વક હોવું જોઈએ. હા, બરાબર, તો જ નિકાલ ગણાય. હા હા, તો જ ખ્યાલ આવે કે આ કચાશ ક્યાં છે. પાંચ આજ્ઞાથી જ ભાઈ ખ્યાલ આવે છે કે આ કચાશ ક્યાં રહી ગઈ, નહીતર તો આવતો નથી. જય સચિદાનંદ. બોલો દીપકભાઈ, એવું સમજાય કે જે આત્મા તત્વ છે એમાં એના જે દ્રવ્ય અને ગુણ છે એ અવિનાશી છે અને જે પર્યાયો છે એ બદલાયા કરે છે, અને સંસરણ માર્ગમાં એકવાર પ્રવેશ આત્મા ઢંકાયેલો. શું કહ્યું? સંસરણ માર્ગ નજીક રાખીને બોલો. મોટે સંસરણ માર્ગમાં પ્રવેશે પછી મનુષ્ય થાય ત્યાં સુધી
આવરણો ધીરે ધીરે ઓછા થાય અને પછી મનુષ્યમાં અંતઃકરણ એકવાર ઊભું થાય પછી જે વિભાવિક પર્યાયો છે એ બદલાયા કરે અને છેલ્લે જ્યારે કેવળ જ્ઞાન પછી એટલે પહેલાં આત્મજ્ઞાન થાય, આત્મજ્ઞાનથી વિભાવ બંધ થાય, પછી સ્વભાવ પ્રગટ થતો જાય, વિભાવના પરિણામનો નિકાલ કરતો જાય એમ સ્વભાવ વધારે પ્રગટ થતો જાય આત્મજ્ઞાન થયાથી, અને પૂર્ણ સ્વભાવમાં આવી ગયો એટલે કેવળ જ્ઞાન કહેવાય. હવે એ પ્રશ્ન હતો કે આજે મૂળ આત્માના ગુણો ઉપર જે વિભાવ આવ્યો આવરણ એ મીન પ્રિસાઇઝલી ક્યાં આવે અને કેવી રીતે? એટલે આ શું છે, આવે જેમ આંખ ઉપર ચશ્મા મૂકી દો જોવાની શક્તિ તો સરસ છે પણ ચશ્મા મૂકો એટલે વાંકું દેખાય કે ના દેખાય, એવું આ વાંકું દેખાયું, વાંકું દેખાય એટલે વાંકું માન્યું, માન્યું ને ત્યારથી બંધારણ બંધનમાં આવી ગયો પોતે, અને આ બાજુ જેવું વાંકું માન્યું ને એવું એને સંજ્ઞા ઊભી થાય છે તો આ બાજુ પૂતગલ એવું બની જાય છે, લોક સંજ્ઞા અને અજ્ઞાન એનાથી આ સંસારમાં ચાર્જ થતું ગયું નવું નવું, અને જૂનું ડિસ્ચાર્જ ભોગવતી વખતે પાછું નવું જ બંધારણ ચાલુ જ રહ્યું અજ્ઞાનતાથી. પણ એ મનુષ્યમાં આવ્યા પછી પણ એ પહેલાં જે જીવો આત્મા તત્વ આવરાયેલું છે એ કઈ રીતે? કુદરતી રીતે એ આમે આવરણવાળો હતો જ, કમ્પ્લીટ આવરણ એમાં ઘટતું 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 ઊંચો આવતો જાય છે, જેમ એક તુંબડું હોય સુકાયેલું અને માટીનો 4 ઇંચનો લેપ લગાડી દીધો અને તળાવમાં મૂકો તો તરે કે ડૂબી જાય? ડૂબી જાય, એકદમ તળિયે જઈને બેસે, જેમ માટી ઓગળતી જાય ને એમ તુંબડું ઊંચું આવતું જાય, એના જેવી હકીકત છે, આ ઊંચું આવતું જાય છે, એક ઇન્દ્રિય થાય પછી થોડું થોડું માટી ઓગળે તો 2 ઇન્દ્રિયમાં આવે, 3 ઇન્દ્રિય એમ કરતાં કરતાં હ્યુમનમાં આવે, હ્યુમનમાં એ ઘણો કાળ સાહજિક દશા છે, પછી ધીમે ધીમે બુદ્ધિ વધીને એમ વિકલ્પી થતો જાય છે. એટલે સપોઝ આજે આત્માના મેઇન જે 2 ગુણો છે જે દર્શન અને જોવું જાણવું જેને આપણે કહીએ છીએ એ તો એવું કહીએ છીએ કે અવિનાશી છે અને જ્ઞાન દર્શન અવિનાશી કહેવાય, જોવું જાણવું વિનાશી કહેવાય. ઓકે, એટલે પર્યાય કહેવાય ના? ઓકે, એટલે જે જ્ઞાન દર્શન સમજવું છે શું તમારે? ના, એટલે એ જ પ્રશ્ન થયો હતો કે જે આ ઉપર જીવો ચડતા હોય જે આવરાયેલું છે એ, એટલે તમે જે કીધું એમ કુદરતી રીતે ના કીધું, શેરડીમાંથી ખાંડ બને તો જે પ્રોસેસ થાય છે ને એવું આ જીવાત્મા એટલે અજ્ઞાનીમાંથી જ્ઞાની થતો જાય ત્યાં સુધીની પ્રોસેસ છે, પણ જીવાત્મા એટલે સાવ ઝીરો જ્ઞાન જ નથી, કોઈ સંસારનું જ્ઞાન પૂરું નથી, ત્યાંથી શરૂ થાય છે ને પછી સંસારના જ્ઞાનમાં આગળ વધે છે, ધર્મમાં આગળ વધે છે, પછી અધ્યાત્મ એનું શરૂ થાય છે, ત્યાં સુધી એ બધું ધક્કે ધક્કાથી અને અનુભવ લેતો લેતો ઉપર ચડતો જાય છે, પણ અજ્ઞાની દશામાં ઉપર ચડી તો શકે છે. જય સચિદાનંદ.